ભારતની 100 કરોડ લોકોના રસીકરણની વૈશ્વિક સિદ્ધિ, વેરાવળ સિવિલ હોસ્પિટલ ખાતે ઉજવણી કરાઈ. ગીર સોમનાથ જિલ્લાના આરોગ્ય કર્મીઓની કોરોનાની પ્રથમ વેવ શરૂ થયાથી જ આજ સુધી ઉત્તમ કામગીરી કરી છે. આરોગ્ય વિભાગની સતત મહેનતને કારણે આજે જિલ્લામાં 90%થી વધુ વેક્સિનેશન પૂર્ણ કરી શકાયું છે. આરોગ્ય કર્મીઓએ કોરોના કાળમાં પોતાના જીવ જોખમમાં મૂકીને દિવસ રાત ફરજ નિભાવી છે. વેક્સિનેશનના મહાઅભિયાનમાં 100 કરોડ વેક્સિનેશન એ તેમની કર્તવ્ય પરાયણતાનો જ ફરજ છે. જિલ્લા વહીવટી અને આરોગ્ય તંત્ર સક્રિય પ્રયાસોથી ગીર સોમનાથ જિલ્લામાં 90%થી વધુ રસીકરણની કામગીરી કરવામાં આવી છે, તેમજ જિલ્લાના 343 ગામોમાં તો 100% રસીકરણ કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમ નાયબ પોલીસ અધિક્ષક MM પરમાર, PIDD પરમાર, PING વાઘેલા, ઇન્ચાર્જ જિલ્લા આરોગ્ય અધિકારી ડૉક્ટર અરુણ રોય, ડૉક્ટર બામરો ટોડિયા, ડૉક્ટર જિજ્ઞેશ પરમાર, કોવિડ કોઓર્ડિનેટર ડૉક્ટર BN રામ સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. પરેશી જાદવ, ZSTV, ગીર સોમનાથ. તો અરુણ કુમાર રોય છું. ગીર સોમનાથમાં RCHO તરીકે ફરજ બજાવું છું અને અત્યારે અમે ઇન્ચાર્જ CDHO તરીકે કામ કરી રહ્યા છીએ. અને આજનો જો છે કાર્યક્રમ, ભારત વર્ષમાં 100 કરોડ વેક્સિનેશન પૂર્ણ થઈ ગયા છે આજનું આજના દિવસમાં. તો એટલા માટે આજ હેલ્થ વર્કર અને પોલીસ ડિપાર્ટમેન્ટમાં બધાને સન્માન કરવા માટે, કેમ કે હેલ્થ વર્કર અને પોલીસ ડિપાર્ટમેન્ટ જો છે કોરોનામાં બહુ સારી રીતે કામગીરી બજાવ્યા છે અને આ લોકોના અથાગ પ્રયાસથી આ સંભવ થયું છે કે આજે અમે લોકો 100 કરોડ જનતાને રસી આપી દીધી છે. અને આ જો છે આખા વિશ્વમાં ભારત સૌથી પહેલા નંબર ઉપર દેશ પહોંચી ગયા છે, બની ગયા છે. અને એમાંથી 100 કરોડ વેક્સિનેશન એટલે ઓછા દિવસમાં સફળતાપૂર્વક પાર પાડ્યું છે. આ બહુ ગૌરવની વાત છે આપણા ભારતના દિવસમાં. અને આજે જો આ કાર્યક્રમ આયોજિત કરવામાં આવેલ છે, આ પોલીસ ડિપાર્ટમેન્ટ થ્રુ કરવામાં આવેલ છે અને બહુ શોર્ટ ટાઈમમાં બહુ સરસ પ્રોગ્રામ આયોજન કરવામાં આવેલ. અને આમાં આપણા જિલ્લાના પોલીસના વડા SP સાહેબ, DDO સાહેબ અને હેલ્થ ડિપાર્ટમેન્ટ બધા અધિકારી સર, અધિકારી શ્રી, જિલ્લા પંચાયતની પ્રમુખ પ્રતિનિધિ, આ બધા અહીંયા હાજર રહ્યા અને બહુ સફળતાપૂર્વક આ પ્રોગ્રામ પાર પાડવામાં આવેલ.